ગુજરાતી પાઠ સત્તર જીવરામ ભટ્ટ કવિશ્રી વીસ નો જન્મ અઠ્ઠાણું કવિશ્રીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં થયો હતો અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભકાળે દલપતરામની પદ્ય ગદ્ય પ્રવૃત્તિ અનેક રીતે ધ્યાન ખેંચનારી બની છે દલપત કાવ્ય એક બે માં તેમના કાવ્યો સંગ્રહાયેલા છે ગમત સાથે જ્ઞાન પીરસે તેવા બાળ કાવ્યો પણ આપ્યા છે મિથ્યાભિમાન તેમનું જાણીતું નાટક છે વિદ્યાર્થી મિત્રો જીવરામ ભટ્ટ એ મિથ્યાભિમાન નાટકના છઠ્ઠા અંકમાંથી

કુલ પાંચ પાત્રો છે જીવરામ ભટ્ટ અને એ સિવાયના ગંગા રઘનાથ સોમનાથ અને રંગલો મિત્રો આ ચારેય પાત્રો જે મેં હમણાં તમને કયા ગંગા રઘનાથ સોમનાથ અને રંગલો એ ચારેય પાત્રો જીવરામ ભટ્ટને તે આંધળા છે એ વારે વારે કહે છે અને એ આંધળા છે એવું સાબિત કરવા માટે ઘણી પ્રયુક્તિઓ કરે છે જે તમે અહીં વાંચશો પાઠમાં તો તમને ખ્યાલ પડશે પણ જીવરામ ભટ્ટ એવું પાત્ર છે કે જે જોઈ નથી શકતું એટલે કે રતાંધણું હોવા છતાં તે ક્યારેય સ્વીકારતા જ નથી કે પોતે આંધળા છે પણ તેઓ મિથ્યાભિમાની એટલે ખોટા તર્કો રજૂ કરીને પોતાને હંમેશા સાચા જ છે એવું સાબિત કરે છે અને કોઈ વ્યક્તિ એને સાબિત કરવા મથે કે તેઓ આંધળા છે તો સામેવાળા જ ખોટા છે એવા તર્કો આપે છે તો તમે આ પાઠ વાંચો તો ખ્યાલ પડશે